નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 નો આ વિડિયો જેની અંદર આપણે આગળનો ટોપિક લેવાના છીએ, પ્રકરણ નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર, પ્રકરણનો અંતિમ પડાવ એટલે કે છેલ્લા મુદ્દાઓ, એમાં મુખ્ય ટોપિક છે સૂર્યપ્રકાશને કારણે કુદરતી ઘટનાઓ, જેની અંદર આપણને ખ્યાલ છે કે આ ઘટના એક એવા પ્રકારની ઘટના છે જે કુદરતી રીતે થાય છે અને આપણે આપણી આસપાસના વિસ્તારની અંદર આપણી આસપાસમાં જે કાંઈ પણ કુદરતી ઘટનાઓ બને છે એમાંની એક ઘટના છે સૂર્યપ્રકાશને લીધે થતું પ્રકાશનું વક્રીભવન અથવા કુદરતી ઘટનાઓ. એમાં એ ઘટનાઓની અંદર ચોમાસાની ઋતુમાં આપણને ખ્યાલ છે કે જે હમણાં ચોમાસાની જે સિઝન ગઈ એની અંદર આપણને ઘણી વખત આ ઘટના છે જોવા મળે છે, જેમાં આપણે કહીએ છીએ કે મેઘધનુષ્ય છે એ આ રીતે બનતી કુદરતી ઘટના છે કે મેઘધનુષ્યની અંદર આપણને સાત રંગનો પટ્ટો જોવા મળે છે, પ્લસ એ મેઘધનુષ્યની અંદર ક્યાં ક્યાં પ્રકારના રંગો કેવી રીતે ગોઠવાયેલા હોય છે એના વિશેની પણ આપણે માહિતી મેળવીએ છીએ અને એના વિશે આપણે થોડો ઘણો ખ્યાલ આપણને છે. તો એ જે મુદ્દો છે એ મુદ્દો આપણે માત્ર વાંચવા લાયક મુદ્દો છે, એટલે જે મેઘધનુષ્યની રચાવાની ઘટના છે એ ઘટના આપણે વાંચી અને તૈયાર કરીશું, એને આપણે ઓન બોર્ડ ભણવાની જરૂરિયાત નથી, કારણ કે એક સિમ્પલ મુદ્દો છે મેઘધનુષ્ય જે આપણે ધોરણ 10 થી શીખતા આવીએ છીએ. તો એ મુદ્દો આપણે, એ મુદ્દાની ચર્ચા આપણે અહીંયા કરશું નહીં. ત્યાર પછીનો મુદ્દો છે એ પણ કુદરતી ઘટનાઓની અંદર આવતો એક મુદ્દો છે જેનું નામ છે પ્રકાશનું પ્રકીર્ણન. હવે પ્રકીર્ણન પણ આપણે ધોરણ 10 ની અંદર બેઝિક માહિતીની થોડી ઘણી શીખી ગયા હતા કે ભાઈ પ્રકીર્ણન એટલે એક એવું ઉદાહરણ હતું જે પણ આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ. એ ઉદાહરણની અંદર હતું ટીનલ અસર, કે ભાઈ કોઈ બંધ ઓરડો છે, અંધકારમય ઓરડો છે, એની અંદર તમે બેસો અને કોઈ જગ્યાએથી સૂર્યપ્રકાશ એ ઓરડાની અંદર એન્ટર થતો હોય તો એ પ્રકાશની અંદરથી આપણને આખે આખા રજકણો છે, એ રજકણો એ પ્રકાશના લીસોટાની અંદર છે એ ગતિ કરતા તમને જોવા મળે, અથવા તો એની મૂવમેન્ટ છે એ તમે એની અંદર જોઈ શકો, જેને આપણે ધોરણ 10 ની અંદર ટાઇટલ આપેલું હતું ટીનલ અસર. તો આ ટીનલ અસર છે પ્રકાશના પ્રકીર્ણનને લગતા મુદ્દાનું એક અગત્યનું ઉદાહરણ છે. આજે આપણે બીજું જોવા જઈ રહ્યા છીએ પ્રકીર્ણન આપણે ધોરણ 12 ની અંદર કિરણ પ્રકાશશાસ્ત્રમાં કેવી રીતે આપણે પ્રકીર્ણનને જોઈએ છીએ. એનું ઉદાહરણ છે કે સૂર્યપ્રકાશને કારણે અથવા પ્રકાશની ઘટના પ્રકીર્ણન એટલે એક પ્રકારની દિશા બદલવી. પ્રકાશ કોઈ ડાયરેક્શનમાં જતો હોય, વચ્ચે કોઈ વસ્તુ આવે તો એ વસ્તુ છે એ પ્રકાશ કિરણની દિશા બદલીએ તો એ દિશા બદલવાની ઘટના છે એને આપણે પ્રકાશનું પ્રકીર્ણન કહીએ છીએ. તો દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે એ જ્યારે પૃથ્વીના વાતાવરણની અંદર એન્ટર થાય, દાખલ થાય એવા કિસ્સાની અંદર સૂર્યપ્રકાશની વચ્ચે ઘણા બધા વાતાવરણના કણો આવશે, રજકણો આવશે, ધૂળના કણો આવશે, સૂક્ષ્મ કણો પ્લસ પાણીના સૂક્ષ્મ બિંદુઓ આવશે. આ બધા બિંદુઓને કારણે અથવા રજકણોના પરિમાણ એટલે કે સાઈઝને કારણે પ્રકાશ છે એ કંઈક અલગ દિશાની અંદર પ્રકીર્ણન પામશે. પ્રકાશની દિશા થોડી ઘણી બદલાશે, આ દિશા બદલાવાની જે ઘટના છે એને આપણે પ્રકાશનું પ્રકીર્ણન કહીશું. પ્રકાશના પ્રકીર્ણનની અંદર એક સૂત્ર સિમ્પલ એવું આપણે યાદ રાખવાનું છે કે પ્રકીર્ણનની તીવ્રતા, જેની શબ્દ બીજો તમે વાપરી શકો પ્રકીર્ણનની માત્રા અથવા તીવ્રતા, આ તીવ્રતા છે કોના પર આધાર રાખે છે તો કે પ્રકાશની માત્રા ચલે છે આપાત પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણ. જે પ્રકાશ આ સૂક્ષ્મ કણો ઉપર આપાત થશે એ પ્રકાશને કંઈક તરંગ લંબાઈ છે, એ તરંગ લંબાઈને તમે ચાર ઘાત કરો, એનું વ્યસ્ત કરો, જે જવાબ મળે એ જવાબ પ્રકીર્ણનની માત્રા એટલે કે પ્રકાશ છે પણ પ્રકાશની તરંગ લંબાઈ અને આ જે કોણ છે એની સાઈઝ ઉપરથી એના પરિમાણ ઉપર પ્રકાશ છે એની ડાયરેક્શન બદલશે.
નિશા કરતા એ કાંઈક અલગ ખૂણે જાય છે. ઈ જે અલગ નિશામાં જાય છે એને આપણે પ્રવિણામ કહીશું. ઈ પ્રવિણામ આપણને આ સૂત્રની મદદથી આપણને ખ્યાલ આવી શકે કે જેમ પ્રકાશની તરંગ લંબાઈ વધુ, જેમ પ્રકાશની તરંગ લંબાઈ વધુ એમ તીવ્રતા ઓછી, એટલે કે પ્રકિરણ ઓછું થશે. જેમ તરંગ લંબાઈ ઓછી આપણે રિલેશન લખી શકીએ કે લેમ્બડા વધુ તો પ્રકિરણ ઓછું, અને જો લેમ્બડા ઓછી તો પ્રકિરણ વધુ થશે. આ બે જ આખા મુદ્દાની અંદર બે ડિગ્રી આપણા માટે સૌથી અગત્યનું છે કે જે પ્રકાશની લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ વધુ હશે એનું પ્રકિરણ ઓછું થશે, ઓછો પડશે, અને જે પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હશે એનું પ્રકિરણ વધુ થશે. કારણ કે આ વ્યસ્ત વર્ણનું વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. જે રાશિ છેદમાં છે એ વધુ રાખો તો આ જવાબ તમને ના મળે, જે રાશિ છેદમાં છે એ ઓછી રાખો તો જવાબ વધુ મળે. પછી
દાખલા તરીકે એક છે કોણ છે સૂક્ષ્મ કણ એનું પરિમાણ એની સાઈઝ તરંગ લંબાઈ કરતા ઘણી મોટી ત્યારે આવું વેલર પ્રક્રિયાની અંદર જે આ જોવા પડે છે આ એક ચલ છે વન અપોન લેમ્ડા રેઝ ટુ 4 એમાં સાચું પડતું નથી તો તેમાં લાગુ પડતું નથી પણ એવા કેસની અંદર આપણે એ કહી શકીએ કે જે પાણીના સૂક્ષ્મ બિંદુઓ છે બુંદ છે એ બુંદની સાપેક્ષે જે પ્રકાશ આપાત થાય છે જેને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ગણીએ છીએ એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ પાણીના સૂક્ષ્મ બિંદુ કરતાં ઘણી બધી નાની છે તો એવા કિસ્સાની અંદર લગભગ પ્રકાશ છે અથવા તો જે કોણ છે એ કોણનું પરિમાણ આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધારિત નથી એટલે કે ગમે તે પ્રકારનો પ્રકાશ ગમે તે તરંગ લંબાઈનો પ્રકાશ એના પર આપાત થશે ત્યારે તે માત્ર પ્રકિરણ સમી કરશે તમામે તમામ પ્રકાશનું પાછું પ્રકિરણ કરશે એટલે બધાને પાછું રિફ્લેક્ટ કરશે પોતાનામાંથી ડાયવર્ટ કરશે માટે બધા પ્રકાશનું પ્રકિરણ એની અંદર થતું હોવાથી આપણને વાદળો છે એ સફેદ રંગના દેખાય છે શું કામ તમામ પ્રકાશનું પ્રકિરણ પાછું થાય છે કોઈ એક પર્ટિક્યુલર પ્રકારના તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણ થતું નથી એનું કારણ એ છે કે પ્રકિરણ કરતો જે કોણ છે એની સાઇઝ એ લેમ્ડા કરતાં ઘણી બધી મોટી છે તમામ પ્રકાશનું પ્રકિરણ થશે બધા પ્રકાશ આપણે આંખમાં આવે એટલે આપણને એ વસ્તુ કેવી દેખાય તો કે સફેદ રંગની જો કોઈ એક જ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આવે તો આપણને વસ્તુ રંગીન અથવા તે રંગીન દેખાય પણ બધો પ્રકાશ આવતો હોય તો આપણને વસ્તુ સફેદ દેખાય છે વાદળો સફેદ હોવા પાછળનું કારણ એ વેરી મચ ગ્રેટર દેન લેમ્ડા છે તો આ વાત થાય છે પ્રકાશની પ્રકિરણની વાત એમાં પણ બે પ્રકારના પ્રકિરણ આપશે કે વાદળો સફેદ દેખાય છે એની પાછળનું કારણ અને રેલે પ્રકિરણ એક સ્પેસિફિક વૈજ્ઞાનિકના નામ પડ્યું છે આના પછી આપણે જોવાનું છે પ્રકાશીય ઉપકરણો જેની અંદર ત્રણ ઉપકરણો આવશે પહેલું ઉપકરણ છે સાદું માઇક્રોસ્કોપ બીજું છે સંયુક્ત માઇક્રોસ્કોપ અને છેલ્લું ઉપકરણ આવશે ટેલિસ્કોપ ની આપણું પ્રકરણ પૂરું થશે તો આગળનો મુદ્દો સાદું માઇક્રોસ્કોપ તો ત્રણ પ્રકારના ટેલિસ્કોપમાં શરૂઆત કરી પહેલી સાદા માઇક્રોસ્કોપની અંદર ત્રણ પ્રકારના પ્રકાશી ઉપકરણો છે પહેલું ઉપકરણ છે સાદું માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપની અંદર આપણને ખ્યાલ છે પ્રમાણે માત્ર એક જ લેન્સનો ઉપયોગ થાય જેમ આપણી પાસે મિલરની કાચ હોય તો મિલરની કાચનો આપણે ઉપયોગ કરીએ છીએ સૂક્ષ્મ વસ્તુઓનું થોડું મોટું પ્રતિબિંબ મેળવવા માટે મતલબ કે આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે એ અક્ષરો ખૂબ નાના હોય ત્યારે આપણે મિલરની કાચની મદદથી જોઈએ છીએ એ વસ્તુઓને એટલે કે એ અક્ષરોને ઉકેલીએ લઈએ છીએ થોડાક સ્પષ્ટ નવી આંખે દેખાય એના કરતાં થોડા મોટા અક્ષરો આપણને એની અંદર જોવા મળે છે તો એવી જ રીતે એનો ઉપયોગ અહીંયા સાદા માઇક્રોસ્કોપ તરીકે આપણે કરી શકીએ ભાઈ લેન્સ હોય એની એક બાજુ આપણે વસ્તુ મૂકીએ તો વસ્તુ જો આપણે કઈ જગ્યાએ મૂકીએ એના પર આધારિત છે તો પ્રતિબિંબ આપણને કેવું પડશે તો દાખલા તરીકે આપણે લેન્સની પાસે જ વસ્તુ રાખીએ તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો વક્રી ભવન પામી અને આપણી આંખમાં જે વસ્તુની બીજી બાજુ હશે વચ્ચે લેન્સ હશે નીચે વસ્તુ હશે અને એક બાજુ આપણી આંખ હશે તો આ બધી બે અલગ અલગ પ્રકારની વાત થઈ એક લેન્સની એક બાજુ અને બીજું લેન્સની બીજી તરફ હશે તો આ પ્રમાણે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એક જ લેન્સની મદદથી એટલે કે સાદા માઇક્રોસ્કોપની મદદથી આપણને પ્રતિબિંબ મળશે એ વસ્તુ કરતાં મોટું હશે પણ વસ્તુની બાજુએ મળશે એટલે આપણને થોડું આભાસી પ્રતિબિંબ મળશે અને એ વસ્તુ કરતાં મોટું હશે તો મોટું હશે તો કઈ રીતના અંતર મળશે તો કે વસ્તુ અંતરને યુ કહી દઈએ તો પ્રતિબિંબ અંતર આપણે ડી કહીએ છીએ એ ડી અંતરે આપણને પ્રતિબિંબ મળશે એવા કિસ્સામાં આપણી પાસે સૂત્ર છે એક જ લેન્સ હોય લેન્સ માટે મોટામણીનું સૂત્ર આપણે શીખી ગયા m બરાબર v / u હવે એમાં u આપણને ખ્યાલ છે 1 / v - 1 / f થાય 1 / u ની જગ્યાએ આપણે મૂકી શકીએ પછી v ને આપણે સેપરેટ ભાગો અંદર ગુણાકારમાં લઈએ તો v / v એટલે 1 થશે - v / f થઈ જશે હવે v એટલે આપણને એ પણ ખ્યાલ છે પ્રતિબિંબ અંતર છે તો અહીંયા પ્રતિબિંબ અંતર કેટલા અંતરે મળે છે તો d જેટલા અંતરે તો આપણે v ની જગ્યાએ d મૂકીએ તો 1 / d / f મળે આ મળે આપણને સાદા માઇક્રોસ્કોપની મોટામણીનું સૂત્ર મોટામણીનું સૂત્ર આ સૂત્ર કેનું સૂત્ર છે એનું એક બીજું સૂત્ર આવશે કે આ સૂત્ર તમારે ક્યારે વાપરવાનું કે જ્યારે પ્રતિબિંબ આ લેન્સથી નજીકમાં મળે એટલે કે નજીક બિંદુ માટે હોય ત્યારે આપણે પ્રતિબિંબ સોરી મોટામણી માટેનું જે સમીકરણ છે 1 / d / f વાપરશું પણ દાખલા તરીકે પ્રતિબિંબ નજીક ન મળે અને ઘણા બધા મોટા અંતર પડે છે જે આપણે પ્રતિબિંબ અંતર કહીએ છીએ પ્રતિબિંબ અંતરના કિસ્સામાં ઘણા બધા અનંત અંતરે પ્રતિબિંબ મળે ત્યારે સમીકરણ કંઈક અલગ
ની અંદર આપણે હાડી જેટલા અંતરનો વસ્તુને રાખેલી છે એટલે પ્રતિબિંબ મોટા અંતર મળશે તો વસ્તુમાંથી આવતું પ્રકાશના કિરણ જે આંખ સાથે બનાવે ખૂણો છે અને થીટા કોણમાં આપીએ ઓબ્જેક્ટિવ સાથે એટલે ઓબ્જેક્ટ બનાવે અને એ જ પ્રકાશના કિરણ જે દૂર અનંત અંતરે મળશે ત્યાંથી પ્રકાશના કિરણે આંખ સાથે બનાવે ખૂણો એને આપણે થીટા આઈ નામ આપીએ તો થીટા આઈ આપણી પાસે આ થશે થીટા આઈ નામ થશે h / f કારણ કે આપણે વસ્તુને ક્યાં મૂકવી પડશે તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર મુખ્ય કેન્દ્ર પર જો આપણે વસ્તુને મૂકીએ તો આપણને પ્રતિબિંબ મળે અનંત અંતર તો એવા કિસ્સામાં વસ્તુ અંતર છે એ અહીંયા થીટા આઈ બરાબર આપણે લખી શકીશું h / f અને થીટા ઓ બરાબર આપણે લખી શકીશું h / d તો એ બેનો સમન્વય કરીએ અને આ ખૂણા ઉપરથી આપણે મોટાવણી મેળવીએ તો એ મોટાવણીનો પ્રકાર થાય કોણીય મોટાવણી જો અંતર ઉપરથી મેળવીએ અને કોણીય એટલે ખૂણા બની સાપેક્ષ એમાં એક સૂત્ર છે સિમ્પલ એવું કે કોણીય મોટાવણી કોને કહેવાય તો કે ભાઈ પ્રતિબિંબ એ આંખ સાથે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુ એ આંખ સાથે બનાવેલો ખૂણો એ બે ખૂણાનો ભાગાકાર ગુણોત્તર એટલે થાય મોટાવણી એમ પણ એનું નામ થાય કોણીય મોટાવણી તો થીટા ઓ જો ખૂણા સૂચવો હોય તો ટેન થીટા ઓ ની જગ્યાએ તમે ખાલી થીટા ઓ લખી અને એચ / ડી મૂકી શકો થીટા આઈ ની જગ્યાએ એચ / એફ છે આવી આકૃતિ પરથી આપણે ટેન ને ની અંદર વાપરી અને એ પ્રમાણે ખૂણાઓ મેળવવા એમ બરાબર આપણી પાસે સૂત્ર છે થીટા આઈ ના છેદમાં થીટા ઓ હવે નો ભાગાકાર કરનારો એટલે તમને મળે ડી / એફ મતલબ આમાં હતું 1 + ડી / એફ આ કિસ્સામાં આપણને મળે છે ખાલી ડી / એફ કારણ કે પ્રતિબિંબ ક્યાં મળે છે તો અનંત અંતરે મળે છે તો અનંત અંતરે પ્રતિબિંબ મળે ત્યારે ડી માં તમે માન એડ કરશો એના પર કાંઈ ફેર પડશે નહીં તો સાધા માઇક્રોસ્કોપ ની અંદર આટલો મેઇન વસ્તુ છે બાકી તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે ત્યાર પછી બીજો મુદ્દો છે સંયુક્ત માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ ની અંદર આપણે ક્યાં છે બે લેન્સ નો ઉપયોગ કરવો પડે એક લેન્સ આંખ પાછળ હોય એક લેન્સ વસ્તુ પાછળ છે તમે બાયોલોજી ની લેન્સ ની અંદર જે માઇક્રોસ્કોપ વાપરો છો એ માઇક્રોસ્કોપ જ આ પ્રકારનું છે જેને આપણે કહીએ છીએ સંયુક્ત માઇક્રોસ્કોપ માં આંખ પાસે રહેલા લેન્સને આપણે ઓબ્જેક્ટિવ સોરી આઈપીસ અને વસ્તુ પાસે રહેલા લેન્સને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટિવ લેન્સ વસ્તુ કાચ અને એનું નામ થાય નેત્ર કાચ તો એવા કિસ્સા પણ તમે આકૃતિ પ્રમાણે જોઈ શકશો જે આપણે ધોરણ 10 ની અંદર શીખી ગયા એ જ આકૃતિ છે એટલે તમારે રિપીટ કરવાની આકૃતિ થશે કે આકૃતિમાં તમે વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સની નજીક મૂકશો ત્યારે તમને પ્રતિબિંબ બે અલગ અલગ લેન્સના સંયોજનથી મળશે પણ છે જે મળશે આપણને ક્યાં તો કે ઓબ્જેક્ટિવ લેન્સની બાજુમાં વસ્તુ જ્યાં છે એનાથી થોડું દૂર ઉલટું ઘણું બધું મોટું અને આભાસી પ્રતિબિંબ મળશે તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની એક ખાસિયત છે કે આમાં તમને પ્રતિબિંબ આભાસી મળે છે પણ મળે છે ચતુ જેમ જેમ જ મળે છે આની અંદર તમને પ્રતિબિંબ કેવું મળશે તો કે ઉલટું મળશે આભાસી મળશે અને પાછું ઘણું બધું મોટું મળશે તો એવા કિસ્સામાં બે લેસથી તમે અલગ અલગ મોટાવણી ગણવાની ટ્રાય કરો ઓબ્જેક્ટિવની મોટાવણીને એમ ઓ વડે દર્શાવી શકાય આઈપીસની મોટાવણીને એમ ઉપયોગ કરીએ છીએ તો વક્રીકારક લેન્સના માઇક્રોસ્કોપમાં એક
દરમિયાન આપણે બર્ડ છે એ સતત દેખાય છે અને પ્રતિબિંબ આપણે ચક્ર દેખાય છે. કારણ શું? તો કે ટેલિસ્કોપ ની અંદર આમાં આ પરિસ્થિતિ આવશે કે જેમાં આપણને અંતિમ પ્રતિબિંબ ઉલટું મોટું અને આભાસી મળે છે. એમ જે રીતે ટેલિસ્કોપમાં પણ આપણને અંતિમ પ્રતિબિંબ ઉલટું મોટું અને આભાસી મળશે, પણ આમાં ઉલટા પ્રતિબિંબને સીધું ચતુ કરવા માટે પદાર્થની ઇન્વર્ટિંગ લેન્સ એક જોડ ઉમેરવામાં આવશે જે અંતિમ પ્રતિબિંબ આવે છે ચતુ એટલે કે સીધું પ્રતિબિંબ આવશે. ત્રીજો પ્રકાર આવશે ટેલિસ્કોપ. ટેલિસ્કોપ ની અંદર જો માઇક્રોસ્કોપ ની આકૃતિ તમને ખ્યાલ હોય તો ટેલિસ્કોપ ની આકૃતિમાં તમને જરા પણ રસ નથી, કારણ કે ટેલિસ્કોપ ની આકૃતિમાં તમારે ઉલટી કરવાની છે આકૃતિ કે જ્યાં ઓબ્જેક્ટિવ છે ત્યાં આઈપીસ મૂકવાનો છે, આઈપીસ છે ત્યાં તમારે ઓબ્જેક્ટિવ લેન્સ મૂકવાનો છે. કારણ કે સંયુક્ત માઇક્રોસ્કોપ આપણે કેવી વસ્તુ નિહાળવા માટે કરીએ છીએ એનો ઉપયોગ તો કે અતિ સૂક્ષ્મ વસ્તુ જે નવી આંખે જોઈ શકાતી નથી. જ્યારે ટેલિસ્કોપ નો ઉપયોગ આપણે ખૂબ જ દૂરની ખગોળીય પદાર્થો અથવા તો અવકાશની અંદર રહેલી વસ્તુઓને નિહાળવા માટે કરીએ છીએ, તો ઘણી દૂરની વસ્તુઓને આપણે સારી રીતે જોવા માટે ટેલિસ્કોપ નો ઉપયોગ કરીએ છીએ. ટેલિસ્કોપ ની અંદર ઘણી દૂરની વસ્તુ છે, વસ્તુ પ્રતિબિંબ જ્યારે દૂર હશે વસ્તુ જ્યારે દૂર હશે ત્યારે એ અંતરો આપણા માટે જોવામાં મુશ્કેલ થશે. તો એના માટે શું કરવું પડે? તો કે એનું જે કોણીય અંતર છે ખૂણાવાળું છે એના ઉપર તમારે જવું પડે. તો આકૃતિ પ્રમાણે એમ બરાબર મુખ્ય રેસો છે, મોટો રેસો એ અંતર્ગત પ્રકારનો છે, જ્યારે નાનો રેસો
ऐसे ग्रह प्रकारना टेलिस्कोप ની અંદર તો અહીંયા આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે સ્વાધ્યાયના દાખલા તમે તમારી રેફરન્સ બુક ની અંદરથી જોઈ અને ચેક કરી શકો